અસલામલેકુમ બાળકો આપણે ધોરણ પાંચ ધોરણ પાંચમાં તારીખ તેર ત્રણ બે હજાર એકવીસ તો જુઓ કોમ્પ્યુટરની ચોપડીમાં હવે આપણે સ્વાધ્ય શીખવાનું છે પેજ નંબર ત્યાંસી પર તો શું છે સ્વાધ્યમાં કે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણે શું કરવાનું છે ખાલી જગ્યા પૂરવાની છે તો જુઓ પહેલું કે ખાલી જગ્યા બટન વર્લ્ડ વિન્ડોના ટાઇટલ બાર પર આવેલું છે તો કયું બટન આવેલું છે ટાઇટલ બાર પર તો સ્ટાર્ટ બટન કયું સ્ટાર્ટ બટન તો જુઓ મેં અહીંયા જવાબ ટીક કરેલા છે એ પ્રમાણે તમારે જવાબ ખાલી જગ્યામાં લખી લેવાના છે વર્ડ વિન્ડોના ખાલી જગ્યા પર સ્ટાર્ટ બટન આવેલું છે તો ક્યાં આવેલું છે ટાઇટલ બાર પર ઉપર પણ આપણે જોયું કે ટાઇટલ બાર પર ખાલી જગ્યા બટન આવેલું છે તો સ્ટાર્ટ તો હવે સ્ટાર્ટ બટન ક્યાં આવેલું છે તો ટાઇટલ બાર પર જો તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદ્રશ્ય થઈ જશે અને તેનું આઈકન બટન ટાસ્ક બારમાં ટાસ્ક બાર પર તમે જોઈ શકશો એટલે કે આપણે જે બટન પર ક્લિક કરીશું તો એ વર્ડ વિન્ડો નાની થઈ જશે અને તેનું આઈકોન બટન આપણે ટાસ્ક બાર પર જોઈ શકીશું તો કોન મિનિમાઇઝ કોન મિનિમાઇઝ પછી વિન્ડોને નાની કરવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો તો વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરવાનું છે ખાલી જગ્યા હોમ ટેબ ઇન્સર્ટ ટેબ વગેરે ધરાવે છે તો મેનુ બાર હોમ ટેબ અને ઇન્સર્ટ ટેબ વગેરે ધરાવે છે ડોક્યુમેન્ટના પેજ નંબર વગેરે માહિતી વગેરે જેવી માહિતી ખાલી જગ્યા દર્શાવે છે તો સ્ટેટસ બાર કોણ દર્શાવે છે ડોક્યુમેન્ટના પેજ નંબર અને બીજી વધારાની માહિતી સ્ટેટસ બાર દર્શાવે છે વિન્ડોઝ દ્વારા પસંદ કરેલા વિકલ્પને ખાલી જગ્યા કહે છે તો વિન્ડોઝ દ્વારા પસંદ કરેલા લખાણને ડિફોલ્ટ સિલેક્શન કહે છે શું કહે છે ડિફોલ્ટ સિલેક્શન પછી જુઓ ડોક્યુમેન્ટમાં કરેલ ફેરફારો સેવ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો સેવ ટૂલનો કયો આપણે ડોક્યુમેન્ટમાં જે ફેરફાર કર્યો હોય તે સેવ કરવો હોય તો શાનો ઉપયોગ થાય ડોક્યુમેન્ટ સેવનો સેવ કરેલ ડોક્યુમેન્ટને ખોલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો ઓપન આપણે કો ડોક્યુમેન્ટ ખોલવો હોય તો ઓપન બટનનો ઉપયોગ થાય પછી નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટે ન્યૂ ટૂલનો ઉપયોગ થાય છે શું થાય નવો એટલે કે ન્યૂ બરાબર તો નવો ડોક્યુમેન્ટ ખોલવા માટે ન્યૂ ટૂલનો ઉપયોગ થાય છે પછી જો અહીંયા આપણને એક ચિહ્ન આપેલું છે એ ખાલી જગ્યા ટૂલનો આઈકન છે તો શેનો છે સિલેક્ટ ઓલ કયા ટૂલનો છે સિલેક્ટ ઓલનો પછી જુઓ પસંદ કરેલ લખાણને ઘટ્ટા જાડા ફોન સ્ટાઇલમાં બદલવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો તો ઘાટા અને જાડા કરવા માટે બોલ્ડ શું થાય બોલ્ડ બટન પર પછી જુઓ પસંદ કરેલ લખાણને આગળ તરફ ઢળતા અક્ષરોમાં બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ઇટાલિક અક્ષર એમ થોડાક ઢડતા દેખાશે એમ આળા દેખાશે એને શું કહેવાય ઇટાલિક કહેવાય તો જુઓ મેં અહીંયા જવાબ ટીક કરેલા છે એ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં લખી લેવાના છે પછી ફોન્ટ સાઇઝ વધારવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો તો ગ્રો ફો ફોન્ટ પોઈન્ટમાં વધારો બરાબર તો પોઈન્ટ સાઈઝ વધારવી હોય તો ગ્રો ફોન્ટમાં ક્લિક કરવાનું ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે સ્રિંક ફોન્ટ બરાબર છે એની ઉપર ક્લિક કરવાનું છે પછી શું છે કે વર્ડમાં ખાલી જગ્યાએ ચિત્રનો સંગ્રહ કરે છે તો કોણ ક્લિપ આર્ટ ક્લિપ આર્ટમાં ચિત્રનો સંગ્રહ છે ડોક્યુમેન્ટને વધારે આકર્ષક બનાવવા માટે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે શું થાય છે ડોક્યુમેન્ટને વધારે આકર્ષક બનાવવા માટે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે પછી જુઓ કે સિલેક્ટ કરેલ લખાણને પેજની વચ્ચે ખસેડવા માટે શું આવે સેન્ટર આપણે અગાઉ શીખી ગયા હતા કે પે લખાણને વચ્ચો વચ રાખવું છે પેજની તો શું આવશે સેન્ટર બટન પર ક્લિક કરીશું પછી સિલેક્ટ લખાણને પેજની જમણી બાજુ ખસેડવા માટે તો જમણી એટલે કે રાઇટ બરાબર તો અલાઇટ ટેક્સ રાઇટ ટૂલનો ઉપયોગ થાય છે જમણી બાજુ ખસેડવું હોય તો અલાઇટ ટેક્સ રાઇટનો ઉપયોગ થાય છે સિલેક્ટ કરેલ લખાણનું ડાબું અને જમણું માર્જિન યોગ્ય રીતે ગોઠવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો જસ્ટિફાઈ સેનો જસ્ટિફાઈ યોગ્ય માર્જિન આપણે ચકાસવું છે જસ્ટિફાઈ કરવું છે બરાબર એટલે શું આવે જસ્ટિફાઈ સિલેક્ટ કરેલા લખાણની નીચે લીટી દોરવા માટે અંડરલાઇન ટૂલનો ઉપયોગ થાય છે શાનો ઉપયોગ થાય અંડરલાઇન સિલેક્ટ કરેલા લખાણને કોપી કેપિટલ કે સ્મોલ લેટર્સમાં બદલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો ચેન્જ કેસ સેનો ઉપયોગ થાય ચેન્જ કેસનો ઉપયોગ થાય કેપિટલમાં અને સ્મોલમાં બદલવા માટે સિલેક્ટ કરેલા લખાણને કલર કરવા માટે ફોન્ટ કલર ટૂલનો ઉપયોગ થાય છે આપણે જે લખાણ લખ્યું છે તે લખાણને રંગીન કલરમાં કરવું છે તો ફોન્ટ કલરનો ઉપયોગ થાય સિલેક્ટ કરેલ લખાણને પેજની ડાબી બાજુ ખસેડવા માટે અલાઇટ ટેક્સ લેફ્ટ ટૂલનો ઉપયોગ થાય છે પછી ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો ચકાસવા માટે સ્પેલિંગ એન્ડ ગ્રામર ટૂલનો ઉપયોગ થાય છે પછી ફકરાની શરૂઆતના અક્ષરને કે મોટો કેપિટલ કરવા માટે ડ્રોપ કેપ ટૂલનો ઉપયોગ થાય છે ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરવા માટે ડેટ એન્ડ ટાઈમ ટૂલનો ઉપયોગ થાય છે ડોક્યુમેન્ટના ચોક્કસ પેજ કે લાઇન પર સીધા જ કૂદીને જવા માટે ગો ટુ ટૂલનો ઉપયોગ થાય છે બધા જ શબ્દોને એક સાથે બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરો તો જુઓ અહીંયા આપણે આ બધી ખાલી જગ્યાઓ છે આ બધી ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે અને પછી નોટમાં લખવાની છે તો વર્ડ ડોક્યુમેન્ટમાં લીલી રેખા સ્પેલિંગની ભૂલ દર્શાવે છે સ્પેલિંગની ભૂલ કઈ રેખા દર્શાવે તો લીલી છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અંડુ ટીલ ટૂલ પર ક્લિક કરો અંકોવાળી યાદી રચવા નંબરિંગ ટૂલનો ઉપયોગ થાય છે અને શોર્ટ ટેક્સ ડાયલોગ બોક્સમાં લખાણને એ ટુ ઝેડના ક્રમમાં ગોઠવવા માટે એ ટુ ઝેડના ક્રમમાં ગોઠવવા માટે ડિસેન્ડિંગનો ઉપયોગ ના થાય એસેન્ડિંગનો ઉપયોગ થાય શેનો એસેન્ડિંગ તમારે અહીંયા ભૂલમાંથી મારાથી ડિસેન્ડિંગ થઈ ગયું છે પણ અહીંયા તમે શું લખશો એસેન્ડિંગ બરાબર છે તો યાદ રાખજો પછી જુઓ તમે પસંદ કરેલા લખાણની પશ્ચાદભુ ખાલી જગ્યા ટૂલના ઉપયોગ વડે બદલી શકાય છે તો સ્ટેન્ડિંગ કયો સેન્ડિંગ બરાબર છે તો આ રીતના તમારે પૂરવાનું છે પછી જુઓ અહીંયા શું છે કે આ ટૂલ્સના નામ અને કાર્ય લખો તો જુઓ અહીંયા ટૂલ્સ કયો છે કે ફોન્ટ્સ છે બરાબર ફોન્ટ્સ પસંદ કરવા પછી ફોન્ટ્સની સાઇઝ પસંદ કરવા પછી ક્લોઝ તો ડોક્યુમેન્ટ બંધ કરવા પછી સેવ તો પહેલીવાર ડોક્યુમેન્ટ સેવ કરવા પછી ઓપન તો સેવ કરેલ ડોક્યુમેન્ટને ખોલવા પછી ન્યૂ તો નવો કોરો ડોક્યુમેન્ટ ખોલવા સિલેક્ટ તો એક સાથે સમગ્ર લખાણ સિલેક્ટ કરવા બોલ્ડ તો લખાણને ઘેરા અને જાડા ફોન સ્ટાઇલમાં બદલવા ઇટાલિક તો લખાણને ઇટાલિક જમણી તરફ ઢળતા કરવા માટે અંડરલાઇન તો લખાણની નીચે અંડરલાઇન કરવા બરાબર છે તો જુઓ અહીંયા આપણે આટલે સુધી શીખ્યા પેજ નંબર છ્યાસીથી પેજ નંબર પંચ્યાસી સુધી તો એ સ્વાધ્યનું તમારે પૂરવાનું છે ચોપડીમાં પૂરવાનું અને પછી નોટમાં લખવાનું આગળનું પછી આપણે શીખીશું બરાબર છે